સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ સ્વચ્છતા તપાસવા ભાવનગર આવી છે ત્યારે કમિશનરના બંગલા પાસેનો બગીચો સાફ કરવા ગાર્ડન વિભાગ દોડી ગયું છે, જે બગીચાનું નામ પણ આજે પહેલી વાર તમે સાંભળશો. ભાવનગરમાં સિનિયર સિટીઝન સાહિત્ય પાર્ક છે, શું તમને ખબર છે? મને પણ ન હતી અને કદાચ તમને પણ નહીં હોય. હાલ જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ભાવનગરની સ્વચ્છતા તપાસવા આવી છે ત્યારે વિટકોસ ન્યૂઝની ટીમ અંતરિયાળ વિસ્તારની ગંદકી ભરેલ વિસ્તારની સમસ્યા દર્શાવી રહી છે. ત્યારે હાલ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્વચ્છતા કરવા માટે તેવા વિસ્તારમાં દોડી જવું પડી રહ્યું છે. જુઓ, આ ભાવનગરનો સિનિયર સિટીઝન સાહિત્ય પાર્ક, જ્યાં ઝાડી ઝાંખરાનું જંગલ બનેલું છે અને પાછો આ બગીચો ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરના બંગલાની બાજુમાં જ આવેલો છે. હાલ અધિકારીઓ અને સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ કદાચ આ રસ્તાઓ ઉપર આંટો મારવા નીકળે તો તેને સાચી હકીકતની ખબર પડી જાય, ત્યારે તે બી કે હાલ અધિકારીઓ અને સત્તાધીશોના ખિસ્સા ગરમ કરતા કોન્ટ્રાક્ટરને રેલો આવી જતા તાત્કાલિક આ બગીચા સાફ કરવા લાગ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના શાસકોની બેદરકારીને કારણે આપ જોઈ રહ્યા છો તે આ ભાવનગરના HDFCની બાજુના ખાંચામાં અને કમિશનરના બંગલાની એક્ઝેક્ટ બાજુમાં સિનિયર સિટીઝન પાર્ક ભાવનગર સમય 5 થી 9. હું કેમેરામેનને દેખાડું કે આ સિનિયર સિટીઝન પાર્ક બનાવ્યું ત્યાર પછી એને દરવાજો પણ કરવામાં નથી આવ્યો, ત્યાં દરવાજો મૂકવામાં પણ નથી આવ્યો. આ જે કહેવાય સિનિયર સિટીઝન પાર્ક, ત્યાં બાંકડા મૂકવામાં નથી આવ્યા. એટલું જ નહીં, અહીંયા કચરો ઝાડા ડાકરા હતા. વિટકો સુદ્ધા અહેવાલને કારણે તાત્કાલિક તંત્ર દોડતું થયું અને અહીંયા સફાઈ ઝુંબેશ ઉપાડી છે. એટલું જ નહીં, સ્વચ્છતાની સર્વેક્ષણ ટીમ અહીંયા આવી હોય અને કદાચ ભૂલથી જો આની ઉપર ધ્યાન જાય તો મહાનગરપાલિકાની જે આબરૂ છે એના ધજાગરા થાય, તે કહેવું અતિશયોક્તિ નથી. તેવા સંજોગોમાં આજે આ સિનિયર સિટીઝન પાર્ક, એ કહેવાય છે કે કોઈપણ શહેરના લોકોને બરબાદ થવું હોય તો દારૂ અને જુગાર જ જવાબદાર નથી, પરંતુ આ ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને મત દીધો હોય તો પણ બરબાદ થવામાં કોઈ તકલીફ પડે નહીં. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.